સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવાની તપાસ માટે ગયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્યોને ઢીઢિયાર તંત્ર જોવા મળ્યું હતું. સુરત મનપામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કે જેઓ પાલિકાની વિવિધ સમિતિના સભ્યો પણ છે તેમાં વિવિધ સમિતિની કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ પણ કરે છે. હોસ્પિટલ સમિતિના સભ્ય આપના કોર્પોરેટર રચના હિરપરા અને કોર્પોરેટર મહેશ અણગણ સ્મીમેર હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવા અંગે ચકાસણી માટે પહોંચ્યા હતા. ત્યાં તેઓને રેઢિયા તંત્ર જોવા મળ્યું હતું. કરોડો રૂપિયાના ઇન્જેક્શન અને વેક્સિન સ્મીમેર હોસ્પિટલના સ્ટોરરૂમમાં ભગવાન ભરોસે મૂકી દેવામાં આવ્યા હતા. ઇન્જેક્શન માટે જરૂરી ટેમ્પરેચર 2-8 સેલ્સિયસ હોવું જોઈએ, પરંતુ એક પણ ફ્રીજની અંદર આ ટેમ્પરેચર જળવાતું ન હોય દવાની ગુણવત્તા અસરકારક રહેતી નથી અને દર્દીના જીવ પણ રિએક્શન કારણે જોખમમાં મુકાય તેવી શક્યતાઓને આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા. મહેશ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. આજે ડીપ ફ્રીજો અંદર છે જે રેફ્રિજરેટર છે એ વર્ષો જૂના રેફ્રિજરેટરની અંદર 2-8 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થવું પોસિબલ નથી. જે પ્રિકોશન મૂકેલા હોય છે ફાર્માસ્યુટિકલ કંપનીઓ એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 2 ડિગ્રી થી લઈને 8 ડિગ્રીની અંદર આ દવાઓ, ઇન્જેક્શનો, વેક્સિનને મૂકવામાં આવે. એ વેક્સિનને એ ટેમ્પરેચર ના મળી રહે તો કેમિકલ રિએક્શનો ઉભા થતા હોય છે અને જે દર્દીના બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે જેનાથી એ રિએક્શનો આવી શકે છે, દર્દીના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. એટલે ખાસ કરીને આવા જ્યારે સુરત મહાનગરપાલિકાની આ સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોય ત્યારે અહીંયા કોલ્ડ સ્ટોરેજ જોવે, ત્યાં જે થર્મોપ્લાસ્ટની જે પેટીઓ મૂકે છે, થર્મોકોલની પેટીઓ જે મૂકવામાં આવી છે એ ખરેખર એક એવી વ્યવસ્થા છે કે જેને એક સ્થળેથી બીજા સ્થળે ઇન્જેક્શન લઈ જવા છે ટેમ્પરરી, ત્યારે એ કામ લાગતી હોય છે. કોઈ 24 અવર્સ મેન્ટેન કરવા માટે થર્મોકોલની પેટીઓ કામ લાગતી નથી. આજે આપણી મજબૂરી એટલી છે કે આપણે એ દવાઓને, એ ઇન્જેક્શનોને પેટીની અંદર રાખવામાં આવે છે. પાલિકાના કોઈ પણ પદાધિકારી જે ભાજપના છે એમને પોતાની ઓફિસોમાં એસી મૂકવા છે, ફર્નિચર કરવું છે, એક સાઈને થઈ જાય છે. અહીંયા કોલ્ડ સ્ટોરેજ માટેની માંગ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી છે, 3-3 યાદપત્રકો આપવામાં આવ્યા છે, છતાં પણ આજ સુધી આ માંગ પૂરી થઈ શકી નથી. એટલે જે લોકો ટેક્સ ભરે છે એમને વળતર મળવાને બદલે એ ટેક્સનું વળતર આ સત્તાધીશો લઈ રહ્યા છે. આ ન થવું જોઈએ. ખરેખર તાત્કાલિક ધોરણે કમિશનરશ્રી આમની મુલાકાત લે અને અહીંયા કેટલી જરૂરિયાત છે કોલ્ડ સ્ટોરેજની એ પોતે તપાસી લે અને તાત્કાલિક ધોરણે આના ઓર્ડરો સાઈન કરી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે. રચના હિરપરા, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી હોસ્પિટલ સમિતિ સભ્ય. આજે અમે સ્મીમેરની મુલાકાત લીધી તે દરમિયાન મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી તો ત્યાં અલગ અલગ દવાઓ ચેક કરવામાં આવી કે તેમની ડેટ શું છે, એક્સપાયરી ડેટ શું છે. તો અમારી જે નજર પડી કે ત્યાં ફ્રીઝરો છે એની અંદર પણ અમુક દવાઓ મેન્ટેન કરવા માટે મૂકવામાં આવે છે, અમુક ઇન્જેક્શનો, અમુક દવાઓ અને વેક્સિન, આ બધું ફ્રીઝરમાં મૂકવામાં આવે છે. તો અમે એમાં ચેક કર્યું તો અમને ખ્યાલ આવ્યો કે જે મેન્ટેન થવું જોઈએ, ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ તે થતું નથી. આજથી 4 દિવસ પહેલા જે કોન્ટ્રાક્ટરો હોય એમને બોલાવીને પણ ચેક કરવામાં આવ્યું હતું, તો એમણે એવું કહેવામાં આવ્યું છે કે બરોબર મેન્ટેન થાય છે. પણ આજે અમે રૂબરૂ ચેક કર્યું ત્યારે એક ખ્યાલ આવે છે કે ખરેખર મેન્ટેન થતું નથી. તો આવી દવાઓનો વપરાશ કરવામાં આવે છે અને દર્દીઓને આવી દવાઓ મેન્ટેન થયા વગરની દવાઓ આપવામાં આવે છે તો ઘણા સંજોગોમાં એવું પણ બની શકે કે દર્દીનો જીવ પણ જતો રહે. તો આથી તે એવું સાબિત થઈ રહ્યું છે કે જે દર્દીઓ, પેશન્ટો અહીંયા આવે છે એમની સાથે ચેડા થઈ રહ્યા છે. આજે ઘણીવાર આ અહીંના ફાર્માસિસ્ટ છે એમણે પણ કોલ્ડ રૂમની રજૂઆત કરેલી છે તો હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે, એમને એમનો હિસ્સો પોગી જાય છે એટલા માટે આ કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી ને આવી રીતે મેન્ટેન થયા વગરની દવાઓ પેશન્ટોને આપવામાં આવે છે. તો મારી કમિશનર શ્રી આપશ્રીને ભલામણ છે કે અહીંયા કોલ્ડ રૂમની ખાસ જરૂર છે તો તાત્કાલિક ધોરણે કોલ્ડ રૂમ શરૂ કરવામાં આવે અને આ દવાઓને મેન્ટેન કરવામાં આવે. હાલ તો સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા રેઢિયાર તંત્ર લઈને આપના કોર્પોરેટરોએ કાર્યવાહીની પણ શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.